શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો શિવાલયોમાં પૂજા માટે જાય છે ત્યારે તેમની સુરક્ષા માટે લાયન્સ ક્લબ ઓફ ભુજ સક્ષમ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટે ભુજના મહાદેવ મંદિરોમાં સેનેટાઇઝિંગ મશીન લગાવ્યા છે અને માસ્ક વિતરણ પણ કરાયું છે. માસ્ક વિતરણની સાથે સાથે એક આધુનિક ઢબે અલગ અલગ પ્રકારના સંદેશાઓ પણ પાઠવવામાં આવ્યા છે જેથી શિવભક્તોની સુરક્ષામાં કોઈ જ કચાશ ના રહે. મંદિરમાં પ્રવેશતા પહેલા માસ્ક લગાડવું અને હાથને સેનેટાઇઝિંગ કરવું એ ફરજિયાતપણે છે અને પૂજા પાઠ દરમિયાન કે પછી દર્શન વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન એ જરૂરી રહેશે. ભુજના લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા આવા કાર્યો વારંવાર થતા રહે છે. આવો સાંભળીએ એક શિવભક્તના શબ્દો. હું ડૉક્ટર મુકેશ ચંદે ભુજની અંદર જનરલ સર્જન છું. આજે શ્રાવણના પવિત્ર માસની અંદર લાયન્સ ક્લબ ઓફ ભુજ સક્ષમ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટે જે ભુજના મોટા મહાદેવના મંદિરો છે એની અંદર સેનિટાઇઝર અને માસ્ક વિતરણનો જે પ્રોગ્રામ રાખેલ છે એ બદલ દરેક ત્રણેય ગ્રુપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે રીતે કોરોના હમણાં ફેલાઈ રહ્યું છે, દરરોજ આપણે જોતા રહીએ છીએ કે જે કેસો આવી રહ્યા છે, તે રીતે આ કોરોનાથી હમણાં જ્યાં સુધી વેક્સિન કે એની દવા ન શોધાય તેના માટે એના બચવા માટે એક જ ઉપાય છે, તમે હાથને સેનિટાઇઝ કરો અને માસ્ક પહેરો. માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે, પ્રોપર રીતે માસ્ક પહેરવું પડે. તમને હું એક એનો ડેટા આપું કે જો તમે કોઈ કોરોનાના સંક્રમિત વ્યક્તિની સંદર્ભમાં આવો અને જો માસ્ક ન પહેર્યું હોય તો 78% તમને કોરોના થવાની શક્યતા છે. જ્યારે માસ્ક પહેર્યું હોય તો ફક્ત 3% શક્યતા છે. એટલે હું એ રીતે કહીશ કે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે અને હમણાં આપણે જ્યાં સુધી દવા વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક જ આનો મેઇન. લોકોની અંદર જાગૃતિ આવવા માટે હું એક જ વસ્તુ કહું છું કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ફ્રિક્વન્ટલી તમે હાથ ધોતા રહો અને માસ્ક પહેરો. માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. મારું નામ લાયન્સ સચિન ઠક્કર, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ ભુજ. આ જો લાયન્સ ક્લબ ભુજ સક્ષમ સંસ્થા આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના 5 પ્રખ્યાત મંદિર ઉપર સેનિટાઇઝર મશીન લગાવવામાં આવ્યું છે અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એક સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યું છે કે જેનાથી પબ્લિકમાં જે કોરોના ફેલાઈ રહ્યો છે તેના માટે અવેરનેસ આવે અને આપણે આપણી જાતે જ કોરોનાથી સુરક્ષિત થઈએ એવા સંદેશા સાથે એક આયોજન કર્યું દરેક મંદિરમાં. લોકોને અપીલ કરશો, ખાસ માસ્ક પહેરીને બહાર નીકળો. માસ્ક વગર બહાર નીકળો તમે મંદિરમાં ખાસ આવો તો અમે જે સેનિટાઇઝર મશીન રાખ્યું છે સેનિટાઇઝર મશીનનો ઉપયોગ કરો. માસ્ક પહેર્યા વગર કોઈ મંદિરમાં ના જાઓ, સેનિટાઇઝ કરીને જ મંદિરમાં જાઓ એવી અમારી ખાસ અપીલ છે. અને ખાસ અમે સેલ્ફી પોઈન્ટ રાખ્યા છે તો આપણે સેલ્ફી પોઈન્ટમાં આપણો ફોટો પડાવી અને એક અવેરનેસ કરો સોશિયલ મીડિયા મારફતે કે ભાઈ આપણા માટે કોરોનાને જંગ માટે આપણા માટે ખૂબ જ જરૂરી છે લડવું. હું સંજય ઠક્કર દર ફેરે શિવ આરાધના વર્ષોથી કરું છું અને દર વર્ષે શંકર ભગવાનના અલગ અલગ મંદિરોમાં જઈ અને જાગૃતિ લોકજાગૃતિ આવે એવા અલગ અલગ કાર્યક્રમો હું આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું. હું સંકલ્પ લઉં છું, અત્યારે બિલેશ્વર મહાદેવ મંદિરમાં જે આવ્યો છું હું સંકલ્પ લઉં છું કે કોરોના અવેરનેસ માટે હું વારંવાર સેનિટાઇઝરથી હાથ મારા સેનિટાઇઝ કરીશ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ અને માસ્ક પણ હંમેશા રાખીશ. બિલેશ્વર મહાદેવ મંદિરમાં આજે લાયન્સ ક્લબ આસ ચેરિટેબલ ટ્રસ્ટ અને સક્ષમ સંસ્થા દ્વારા સેનિટાઇઝ મશીન એક રાખવામાં આવ્યું છે, માસ્કનું વિતરણ પણ અહીં ચાલુ છે અને સેલ્ફી પોઈન્ટ પણ અહીં રાખવામાં આવ્યું છે જેથી લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે.